આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે ત્યારે રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચે આ માટેની તૈયારીઓ શરૂ કરીને કવાયત હાથ ધરી છે. યુપી ખાતેથી વડોદરામાં લાવવામાં આવેલા ઈવીએમ મશીનની તપાસની હાથ ધરવામાં આવી રહી છે. વડોદરાના હુજરતપાગા વિસ્તારમાં આવેલ પુરવઠા શાખાની કચેરીમાં મૂકવામાં આવેલ વડોદરા શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકોની ચૂંટણીના ઈવીએમ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચે યુપીમાં પૂરી થયેલી ચૂંટણી બાદ ત્યાંથી 3,750 બેલેટ યુનિટો તેમજ 3,170 કંટ્રોલ યુનિટો વડોદરા ખાતે ગઈ 5 ઓગસ્ટના રોજ લાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા લાવવામાં આવેલ ઈવીએમ મશીનોના બેલેટ યુનિટો અને કંટ્રોલ યુનિટોમાં રહેલા જૂના ડેટા નવા ઇરેઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં બંને યુનિટોમાંથી જૂના ડેટા કાઢીને મશીનમાં બધા બટનો ચેક કરીને ફરીથી મશીનો એસેમ્બલ કરવામાં આવશે. મિત્રો, અત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ઈવીએમ અને વીવીપેટ મશીન્સ દરેક જિલ્લાઓમાં લાવવામાં આવ્યા છે. એ મશીન્સની જે તે કંપની છે, બેલ અને ECL, એ બે પ્રકારની કંપની છે, એના ટેકનિશિયન માણસો પ્રાથમિક ચકાસણી કરે છે, જેને અમે FLC કહીએ છીએ, ફર્સ્ટ લેવલ ચેકિંગ. એ ફર્સ્ટ લેવલ ચેકિંગ એ બેલ અને ECL કંપનીના એન્જિનિયરો બરોડામાં ECL કંપનીના ઈવીએમ ને વીવીપેટ વપરાવાના છે, તો એના એન્જિનિયરો અત્યારે એની ચકાસણી કરે છે. તો એ ચકાસણી જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નોર્મ્સ મુજબ બરાબર થાય છે કે નહીં, એની ચકાસણી માટે ગઈકાલે ઇલેક્શન કમિશનની ટીમ અમદાવાદ ખાતે હતી અને આજે બરોડામાં એ જોવા માટે આવ્યા છે કે ચકાસણી બરાબર થાય, જેથી ચૂંટણી દરમિયાન ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં મશીનમાં કોઈ ખામી ગડબડ ન થાય અને બહુ સરળતાથી ચૂંટણી પ્રક્રિયા થાય. એટલે એ આખી ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા છે, એની ચકાસણી કરવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ટીમ અહીંયા આવી છે. સર, કેટલી વડોદરા શહેરની વિધાનસભા છે, કેટલા મશીન છે અને કેટલા યુનિટ છે? એની 10 AC છે તમારી એમાં, અને એમાં લગભગ 3,750 ઈવીએમ છે અને વીવીપેટ ફાળવ્યા છે, એ ફેક્ટરીમાંથી સીધા અહીંયા આવશે. વડોદરા ખાતે જે મશીન છે એમાં ઈવીએમ છે એ આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી લાવ્યા છે, અને વીવીપેટ છે ECL કંપની છે એની ફેક્ટરી છે જે આંધ્રપ્રદેશમાં, ત્યાંથી સીધા આવશે.